બેનો ભારતીય જનતા પાર્ટીના સ્વભાવમાં છે ભાઈ પ્રશ્નો તો હોય હવે પાણીનો આપણા ગુજરાતમાં પ્રશ્ન હતો નહોતો હતો નહોતો બોલો ત્રણ ત્રણ કિલોમીટર પાણી લેવા જવું પડતું હતું નહોતું જરૂર પડતું હવે હું એમ કહું કે ભાઈ એમાં વરસાદ નથી નદીઓ નથી બારે માસ વરસાદ નદીઓ આપણે ત્યાં નથી તો પાણીની તકલીફ તો આપણા નસીબમાં જ નખાયેલી છે તો તમને મને કઈ કહેવાના હતા તમે એમ જ કહે કે હા યાર કોંગ્રેસ વાળાએ પણ નહોતું કર્યું હવે શું થાય આપણા નસીબ આપણે નસીબ પર ના છોડ્યું ભાઈ અરે પાણી નથી તો રસ્તો કાઢીએ સુજલામ સુફલામ યોજના બનાવીએ તળાવ કરીએ ચેક ડેમ કરીએ વરસાદનું પાણી બચાવીએ એક પછી એક કર્યું કે ના કર્યું હવે આ ધૂળની ડમરીઓ વાળું બનાસકાંઠા લીલું છમ દેખાય છે કે નહીં ભાઈ દેખાય છે કે નહીં હવે મને કોઈ આટલું લીલું છમ દેખાતું ને મારે વોટ માંગવા પડે મારે માગવા પડે ભાઈ અને તમે કોઈ એવા ભૂલી જાવ એવા લોકો છો કોઈ કરેલા કામને ભૂલી જાય બનાસકાંઠાવાળા યાદ રાખે કે ના રાખે આ વાત ઘેર ઘેર પહોંચાડવાની છે અમે કામ કર્યું હોય તો વોટ આપજો ભાઈ અમે આપણું ભલું કરવા માટે દિનેશ રાત મહેનત કરી હોય તો વોટ આપજો ભાઈઓ ઈમાનદારીથી તમારી સેવા કરી હોય તો વોટ આપજો ભાઈઓ અને તમારા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો અમે તમને ગેરંટી લઈને આવ્યા છે એમના ઉજ્જવળ ભવિષ્ય ભાઈઓ દેશમાં એવું વાતાવરણ બનાવી દીધું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઈ કામ જ ના થાય અને ભ્રષ્ટાચારીઓને કશું જ ના થાય અને ભ્રષ્ટાચાર તો ભાઈ આપણે સ્વીકારીને ચાલવું પડે એમ જ માનતા હતા હજારો કરોડ લાખોના ગોટાળા છાપામાં ચમકતા હતા કે નહોતા ચમકતા ભાઈ છાસ વાળે આ ગોટાળો આ ગોટાળો આવતું હતું કે નહોતું આવતું જરા બોલો ને યાર તમને છાપા વાંચતા નહોતા અમે નહીં છાપાવાળા લગતા હતા આટલા હજારનો ગોટાળો આટલા લાખનો ગોટાળો આ કોણ લઈ જતું હતું ભાઈ આ કોણ લઈ જતું હતું કોની સરકારો હતી અમે આવ્યા પછી ક્યાંય છાપામાં વાંચ્યું આટલા લાખનો ગોટાળો વાંચ્યું ભાઈ તો એ પૈસા બચ્યા કે ના બચ્યા બચ્યા કે ના બચ્યા એ સેવા કહેવાય કે ના કહેવાય એ તમારા કામમાં આવ્યા કે ના આવ્યા આ કામ અમે કરીએ જ ભાઈ આજે ભારતીની ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર કાર્યવાહી કરી રહી છે અને એના કારણે કેટલાક લોકોને તેલ રેડાય જ પેટમાં એમને જરા મુશ્કેલી પડે છે કાંગા રોડ કરે છે બોલો એટલે મારે આ બંધ કરી દેવાનું આ ભ્રષ્ટાચાર પકડવાનું બંધ કરવાનું ભાઈ જે દેશને લૂંટી ગયા છે એમણે પાછું આપવું પડે કે ના આપવું પડે હું તમને એક નાનું ઉદાહરણ આપું આપણા રાશન કાર્ડ હે ગરીબ માટે હોય ને ભાઈ બોલો ગરીબનું ખવાય કોઈ દાડો કોઈ દાડો ખવાય હવે આ એમને જે સજા લોકો આપે છે ને આની આપે છે ગરીબોનું ખાઈ ગયા છે તમે વિચાર કરો ચાર કરોડ નાના નહીં ભાઈ એટલે આ અડધું ગુજરાત આપણું ચાર કરોડ એવા રેશન કાર્ડ હતા કે જે રેશન કાર્ડ વાળાનો જન્મ જ નહોતો થયો આ કોંગ્રેસના રાજા એવું કે જેનો જન્મ ના થયો હોય એના લગ્ન થઈ ગયા હોય સમૂહ લગ્નમાં એને પૈસા મળી ગયા હોય પછી એ વિધવા થઈ જાય એના પૈસા મળ્યા હોય આવું જ ચાલે જેનો જન્મ ના થયો એના માટે રૂપિયા મળતા હોય એ રૂપિયા ક્યાં જતા હોય ભાઈ આ બધા ભૂતિયા નામોથી ચાલતું હોય કોના ખિઝામ ગયા હોય ચાર કરોડ રેશન કાર્ડ દર મહિનાનું અનાજ વગે થઈ જાય આ તમારા પેટનું એ લોકો ખાઈ જતા હતા ભાઈઓ એમાં ચાર કરોડ મે કેન્સલ કર્યા બોલો અને કોઈ ચૂચા નથી એટલું જ નહીં કેન્સલ કર્યા એવું નહીં આગળનો રસ્તો કર્યો આપણે આ બધામાંથી કરોડ રેશન કાર્ડ ને ડિજિટલ ટેકનિકથી જોડી દીધા આધાર નંબરથી જોડી દીધા એટલે અને જે દુકાનો હતી રાશનની એને ઇન્ટરનેટથી જોડી દીધી આના કારણે થાય બધી ખબર પડે ક્યાં આવ્યું ને ક્યાં ગયું ટ્રકમાં માલ ચડે ત્યાંથી ખબર પડે દુકાનદાર પાસે પહોંચે ખબર પડે દુકાનદારથી પેલો રાશન કાર્ડ વાળો લઈ ગયો ત્યાં ખબર પડે હવે વચમાંથી કોઈ ગાપકી મારે પકડાય ના પકડાય હવે એમની ટેવ તો જાય નહીં એટલે શું કરે મોદીને ગાળો બોલે બોલો એટલે ભાઈ તમે લૂંટી ગયા છો એટલે મોદીને ગરમ થવું પડે છે ગરીબનું તમે લૂંટો ને એની સામે મોદી લાલ આંખ કરે કરે કરે